નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? તો કે એથી ઝેડ સુધી, પહેલી એબીસીડી, બીજી એબીસીડી અને તેના ઉચ્ચાર. આજે આપણે શીખીશું તેનો સ્વાધ્યાય. તો બધા બાળકો ફોર લાઈન નોટ કાઢો અને મારી સાથે જે સ્વાધ્યાય હું લખાવું તે તમારે નોટબુકમાં લખવાનો રહેશે. બધા બાળકો કોઈ નોટમાં પેજ ફાડવાનું નથી. સારા અક્ષર અને ફોર લાઈનમાં તમને મેં એબીસીડી શીખવાડી દીધી છે કેવી રીતે અક્ષર કરવાના. ચાલો બાળકો આપણે લખીશું. તો બધાથી પહેલા ઉપર લખો સ્વાધ્યાય. સસલાનો સ અડધો, પણ આવા સાથે જોડેલો બાજુ મકાનો, ધજાનો ધ અડધો, યતીશના ય સાથે જોડેલો બાજુ મકાનો અને ય સ્વાધ્યાય. ચાલો બાળકો આપણે એટલું લખ્યું સ્વાધ્યાય. આમ તમને જોડિયા શબ્દ છે, થોડું અઘરું પડશે પણ ધીમે ધીમે તમને આવડી જશે. તો આપણે પેલા લખીશું, ફૂંદરી કરીશું, ફૂલી બ્યુલીટીમાં ફૂંદરી કરીશું, પછી તેની નોંધ લખીશું. પહેલી પહેલી એક આંગળની જગ્યા મૂકી એ બી સી ડી, પહેલી કેવાની
નથી, કારણ કે આગળ મેં તમને બધા એબીસીડીના મૂળાક્ષરો શીખવાડી દીધા છે. ફોર લાઈનમાં પહેલી એબીસીડી કેમ લખાય અને બીજી એબીસીડી કેમ લખાય. ચાલો બાળકો, હા આપણે કર્યો છે ફોર, જોકર, જોકર એટલે જોકર. હવે આવે છે એ ફોર એપલ. હવે લખીશું આપણે એ ફોર એપલ. કયો પહેલી એબીસીડીનો એ કર્યો, હવે કયો કરીશું? એક આંકડાની જગ્યા મૂકી ડેસ કરો, પાસે એક આંકડાની જગ્યા મૂકી વાળ નાવો કરો. આ થઈ ગયો આપણો સ્મોલ એ. બીજી એબીસીડી નો એ, પહેલી એબીસીડી નો એ, સામે બીજી એબીસીડી નો એ. એ ફોર એપલ, કેપિટલ એ, સ્મોલ એ. એ પછી શું આવે તો કે જી. શું આવે તો કે એક આંકડાની જગ્યા મૂકી પહેલા સી ફોર કેટ કરો, નીચેથી માટલું થોડું ઊંચું લઈ જાઓ. અહીંથી આપણે ત્રાસ વાળો લઈ ગયો એટલે D for dog, J for joker, K for caper, G for gun. હવે આવે છે V for, એક અંકની જગ્યા મૂકી કરી V. આ થઈ ગયો V આપણો પહેલી ABCD નો V. અહીં આવે છે 1 થી 3 સુધીનો મોટા બે લીટર, એક અબાજુના સોલિટો બીજો સામેની સાઈડ. આ થઈ ગયો V for van, એક અંકની જગ્યા મૂકી બેસ કરો, પછી સામેની બાજુમાં સ્મોલ વી લખીશું. બીજી બીસી નો વી ટુ અને થ્રી માં વી આવે. વી ફોર વેન, વેન એટલે વાન. વી ફોર વેન, વેન એટલે વાન. હવે આવે છે ડબલ યુ. ડબલ યુ કેવી રીતે લખાય? ઓકે, પહેલા ત્રાસી લેટર આપણે પહેલા વી કર્યો તેવી જ રીતે એક વી કરવાનો, તેવી જ રીતે બીજો વી કરીશું. હા, પહેલી બીસી નું ડબલ યુ, એક અંકની જગ્યા મૂકી ડેશ કરો, પછી એક અંકની જગ્યા મૂકી કરીશું ડબલ્યુ. આ થઈ ગયો આપણે બીજી એબીસીડી નું ડબલ્યુ. ડબલ્યુ એટલે બી, બી એટલે સાઈડુ. ચાલો બાળકો એકવાર રિવિઝન કરી લે. પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખો. પહેલી એબીસીડી નો બી, બીજી એબીસીડી નો બી, પહેલી એબીસીડી નો એફ, બીજી એબીસીડી નો એફ, પહેલી એબીસીડી નો ડી, બીજી એબીસીડી નો ડી, પહેલી એબીસીડી નો જે, બીજી એબીસીડી નો જે, પહેલી એબીસીડી નો એ, બીજી એબીસીડી નો એ, પહેલી એબીસીડી નો જી, બીજી એબીસીડી નો જી, પહેલી એબીસીડી નો વી, બીજી એબીસીડી નો વી, અને પહેલી એબીસીડી નો ડબલ્યુ, બીજી એબીસીડી નું ડબલ્યુ. આટલે મૂળાક્ષર તમારે પહેલી સામે બીજી, હવે નવા પેજ ઉપર લખીશું. આમાં આપણે પહેલી સામે બીજી લખીશું, હવે આવે છે બીજી સામે પહેલી. મારી સાથે બધાએ નવા પેજ ઉપર લખીશું. ખુદરી કરો પહેલા, નવા પેજ ઉપર બધા બાળકો ખુદરી કરો. ખુદરી કરીને લખો બીજી, બીજી એક આંગળીની જગ્યા છોડી લખો એ બી સી ડી. બીજી એ બી સી ડી સામે, સામે પહેલી આપણે ઓલી પહેલી એબીસીડી માં શું લખ્યું હતું? પહેલી સામે બીજી, અને હવે શું લખીશું? બીજી એબીસીડી સામે પહેલી એબીસીડી લખો. પહેલી એબીસીડી સામે બીજી, હવે આમાં લખીશું આપણે બીજી એબીસીડી સામે પહેલી એબીસીડી નવા પેજ ઉપર. ચાલો બાળકો મારી સાથે તમારે બધાએ લખવાનું રહેશે. પહેલા આવે છે ઈ. કયો ઈ? બીજી એબીસીડી નો સ્મોલ ઈ. તો એક અંકની જગ્યા મૂકી બીજા પેજ એટલે આવે છે ત્યાં તમારે લખવાનું રહેશે. એક અંકની જગ્યા મૂકી ડેશ કરો, પછી એક અંકની જગ્યા મૂકી લખો. હા, આપણે થઈ ગયું કેપિટલ ઈ. આ છે પહેલી એબીસીડી નો ઈ, આ છે બીજી એબીસીડી નો ઈ. ઈ ફોર કેટ, કેટ એટલે ઈંડું.
ફોર એગ, એગ એટલે હિંદુ. હવે આવે છે બીજો કયો અક્ષર આવે છે, તો કે એમ. તો આપણે આ આવે છે એમ. આ કયો એમ છે, તો કે બીજી અભિસિદ્ધિ નો એમ. તેની સામે આપણે કયો કરીશું, તો પહેલી અભિસિદ્ધિ નો એમ. હા, પ્રત્યો પહેલી અભિસિદ્ધિ નો એમ. એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. હવે આવે છે સી. કયો આવે છે મૂળાક્ષર, તો કે સી. સી આવે છે આપણે પેલા આવે છે બીજી અભિસિદ્ધિ નો નાનો સ્મોલ સી. તેની સામે આપણે કરીશું કેપિટલ સી. તેની સામે લખીશું આપણે કેપિટલ સી. સ્મોલ સી, કેપિટલ સી. સી ફોર કે, કે એટલે બિલાડી. હવે આવે છે નીચેનો આઈ. કયો આવે છે, તો કે આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આપણે ત્રીજી એબીસીડી નો એક આંગળી જગ્યા મૂકી પ્રેસ કરો, પછી એક આંગળી જગ્યા મૂકી લખો આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. પછી આવે છે યુ. કયો અક્ષર આવે છે, તો કે યુ. તો આપણે પેલી એબીસીડી એબીસીડી નો યુ લખીશું. એક આંગળી પાછળ પાંચ આગળ છે જ વળાક આવો જોઈએ. આ થયો યુ. એક આંગળીની જગ્યા મૂકી ડેસ કરો. હવે આ છે એલ એ બી સી ડી નો યુ. તો ઈ યુ આપણો મોટો આવે. ચાલો બાળકો, ફોર લાઈન માં તમારે જ્યાં ભૂલી લીધી છે, ભૂલી ગયો હતો, એ લીટીમાં તમારે લખવાનું રહેશે. ચાલો કહીએ છો, તો કે ઈ. ઈ ફોર એક, એક એટલે હિંદુ. એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. હવે આવે છે એક્સ. એક્સ કયો એક્સ છે, તો કે બીજી એબીસીડી નો એક્સ. હવે આપણે લખેલી સામે લખીશું પહેલી એબીસીડી નો એક્સ. તો પહેલા ક્રોસમાં લીટી, બંને બાજુ ક્રોસમાં લીટી. આ થઈ ગયો આપણો એક્સ. એક્સ રે એટલે એક્સ રે. એક્સ એક્સ ફોર એક્સ રે. એક્સ રે એટલે એક્સ રે. ચાલો બાળકો, હવે તેના પછી નું લખીશું આપણે એચ. કયું લખીશું, તો કે એચ. હવે એચ, કે બીજી એબીસીડી નો એચ. એચ પછી એક આંગળની જગ્યા મૂકી ડેસ કરીશું, પાછી એક આંગળની જગ્યા મૂકે આપણે લખીશું પહેલી એબીસીડી નો એચ. પેલા ઉભા બે લીટા, વચ્ચે એક આડી લીટી. આ એચ. એચ ફોર વોચ, વોચ એટલે ફોડો. હવે આવે છે એલ. કયો આવે છે, તો કે એલ. બીજી એબીસીડી નો એલ. એક આંગળની જગ્યા મૂકી ડેસ કરો. ડેસ ની નીચે જ બધે ડેસ આવે છે, જોવો બાળકો. છે મૂળાક્ષર ની નીચે જ મૂળાક્ષર એવા જોઈએ, જે ભૂલી ભૂલી લીધી છે તેમાં લખવાનું રહેશે. એટલે ખોલું ખોલું લખા. આ થઈ ગયો આપણે પેલી એબીસીડી નો એલ. એલ ફોર ફ્લાયર, ફ્લાયર એટલે સિંહ. ચાલો બાળકો એકવાર રિવિઝન કરશો. બીજી એબીસીડી સામે પહેલી એબીસીડી લખો. Yes.
આવડતું જે એબીસીડી ને આડાવળી એબીસીડી છે કે એ બી સી ને બી તો આપણે હવે કેવી રીતે લખીશું તો એની નીચે આપણે સ્વાભાવિક ભેગો કરીશું પછી આપણે લખીશું એની નીચે આવશે એ પછી આમાંથી બીજો કયો અક્ષર પહેલા આવે તો કે બી પછી કયો અક્ષર પહેલા તો સી અને આથી આપણો ડી એ બી સી ડી આપણો જવાબ ક્રમમાં ગોઠવાઈ ગયો ચાલો બાળકો તેવી જ રીતે બીજું વાક્ય લખીશું બગડે બે કરી લખીશું બગડે બે કરી લખીશું પી એક આંગળાની જગ્યા છોડી આર પાછે એક આંગળાની જગ્યા છોડી ઓ એક આંગળાની જગ્યા છોડી ક્યુ પી આર ઓ ક્યુ તો એને કેવી રીતે આપણે બોલીએ વિસ્તરીમાં બોલો તો બધાય તો કે એરો બતાવશું અને નીચે લખીશું પી એની નીચે પી સોરી એ ઓ પેલા આવે છે ઓ પછી આવે છે પી પછી આવે છે ક્યુ અને આવે છે આર ઓ પી ક્યુ આર કેવી રીતે આવે છે ઓ પી ક્યુ આર ચાલો બાળકો હવે આવશે નંબર ત્રણ જોઈશું તેમાં આવે છે પેલા ઝેડ એક આંગળીની જગ્યા છોડી એક્સ પછી એક આંગળીની જગ્યા છોડી ડબલ્યુ પછી એક આંગળીની જગ્યા છોડી વાય ઝેડ એક્સ ડબલ્યુ વાય તો આપણે જવાબ કેવી રીતે લખીશું તો પેલા કયો શબ્દ આવે તો કે ડબલ્યુ પેલા કયો આવે ડબલ્યુ તો એ પેલા લખીશું કેવી રીતે બોલતા બોલતા ડબલ્યુ જે આગળ શબ્દ આવતો એ આપણે પેલા લખીશું પછી આવે છે એક્સ નીચે એક્સ પછી આવે છે વાય નીચે આવે છે ઝેડ ડબલ્યુ એક્સ વાય ઝેડ ડબલ્યુ એક્સ વાય ઝેડ હવે આવે છે નંબર ચાર નંબર ચાર લખીશું આઈ કે એક એક આંગળીની જગ્યા બોલતી નથી વારંવાર તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે વચ્ચે જગ્યા છે એટલે તમને ખબર તો પડી જશે આઈ કે પછી આવે છે એચ હવે આવે છે જી આઈ કે એસ જે તો આપણે તેને ક્રમમાં કેવી રીતે ગોઠવશું તો સૌથી પહેલા શું આવશે તો કે એચ કયો આવશે આઈ ની નીચે આપણે લખીશું એચ પછી એક આંગળીની જગ્યા છોડી આવશે આઈ પછી આવશે એક આંગળીની જગ્યા છોડી જે પછી છેલ્લે આવશે કે જવાબમાં એચ આઈ જે કે ચાલો બાળકો ચાર થયા હવે આપણે લખીશું નંબર પાંચ પાંચ લખો અને મારી જેમ કૌંસમાં પૂરી દો પાંચ લખી કૌંસમાં પૂરો હવે આવે છે પેલા એસ પછી આવે છે આર પછી આવે છે ટી પછી આવે છે યુ એસ આર ટી યુ હવે તેને ક્રમમાં કેવી રીતે ગોઠવશું તો કે પેલા આવશે એરો બતાવશું હવે આવે છે આર બે નંબર છે એક નંબરમાં આર એસ ટી ને યુ આર એસ ટી યુ ચાલો એક વાર રિવિઝન કરશું એબીસીડી ને ક્રમમાં ગોઠવો પેલે એ ડી સી ને બી તો કેવી રીતે આપણે ક્રમમાં ગોઠવી તો કે એ બી સી ડી બીજું વાક્ય છે પી આર ઓ ક્યુ તો આપણે તેને કેવી રીતે એનો જવાબ બોલે તો કે ઓ પી ક્યુ આર નંબર
W K X Y Z. પ્રશ્ન નંબર 4 I K H J. તેમાં જવાબમાં H I J K. નંબર 5 H R T U. જવાબમાં લખીશું R S T U. આ બાળકો તમારો સ્વાધ્યાય પૂર્ણ થયો. બધા બાળકો વ્યવસ્થિત સારા અક્ષર નોટબુકમાં ફોર લાઈનની નોટબુકમાં લખવાનું રહેશે. મજા આવીને બાળકો, હવે આવતા પછીના વિડીયોમાં મળીશું. બાય બાય.